અસલામવાલેકુમ બાળકો, આપણે ધોરણ એકમાં તારીખ 12/4/2021 તો જુઓ આપણે અસાઇનમેન્ટ શીખી રહ્યા છે. તો અસાઇનમેન્ટમાં આપણે અગાઉના પીરિયડમાં પ્રશ્ન 2 અ શીખી ગયા, હવે આપણે પ્રશ્ન 2 બ શીખીશું. તો જુઓ પ્રશ્ન 2 બ માં શું છે કે નીચે આપેલા ચિત્રો જોઈ એ ઈ આઈ ઓ કે યુ વડે ખાલી જગ્યા પૂરો. એ ઈ આઈ ઓ યુ વડે ખાલી જગ્યા પૂરો. તો આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. જુઓ અહીંયા આપણને ચિત્રો આપેલા છે અને એની નીચે એનો સ્પેલિંગ આપેલો છે, પણ એના સ્પેલિંગમાં અમુક અક્ષર ખૂટે છે. તો આપણે એ ઈ આઈ ઓ યુ એ 5 અક્ષરમાંથી કોઈ પણ એક અક્ષર મૂકવાનો છે અને સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે. તો જુઓ પહેલું શું છે, તો પેન છે. તો પી ઈ એન પેન શું થશે, પી ઈ એન પેન પેન. તો આપણે વચમાં શું લખીશું, ઈ લખીશું. શું લખીશું, ઈ. પી ઈ એન પેન, પેન એટલે પેન. પછી શું છે, ટોપી. આપણે શું લખીશું, સી એ પી કેપ, કેપ એટલે ટોપી. પછી શાનું ચિત્ર છે, તો સૂર્યનું ચિત્ર છે. તો સૂર્યને શું કહેવાય, તો એસ યુ એન સન, સન એટલે સૂર્ય. પછી શું છે, ટાંકણી છે. તો ટાંકણીને આપણે શું કહીશું, પિન કહીશું. તો પી આઈ એન પિન, પિન એટલે ટાંકણી. પછી જુઓ માટલું છે, તો પી ઓ ટી પોટ, પોટ એટલે માટલું. તો જુઓ આ તમારે નોટમાં લખવાનું છે. તો નોટમાં તમે કેવી રીતના લખશો, તો જે આ ચિત્ર આપેલા છે એ ચિત્ર આપણે દોરવાના નથી, પણ તેનું ગુજરાતી નામ લખવાનું છે. તો તમે કેવી રીતના લખશો કે પહેલું ચિત્ર શેનું છે, પેન છે. તો આ રીતના પેન લખશો. પછી પી ખાલી જગ્યા એન, તો અહીંયા શું આવશે, ઈ આવશે. પછી બીજું શું છે, ટોપી છે. તો તમે આવી રીતના ટોપી. પછી સી એ પી કેપ. તો આ રીતના તમારે નોટમાં લખવાનું છે. તો સારી રીતે અને સુંદર અક્ષરે તમારે નોટમાં લખવાનું છે. પછી જુઓ શેનું ચિત્ર છે, તો શિયાળનું ચિત્ર છે. તો શિયાળને આપણે શું કહીશું, ફોક્સ. તો એફ ઓ એક્સ ફોક્સ, ફોક્સ એટલે શિયાળ. પછી શું છે કે ટેગ, ટી એ જી ટેગ, ટેગ એટલે લેબલ. શેનું ચિત્ર છે, લેબલનું ચિત્ર છે. તો એના સ્પેલિંગ શું આવે, તો ટી એ જી ટેગ, ટેગ એટલે લેબલ. પછી વિમાન, તો વિમાનને શું કહીશું, જેટ કહીશું. જે ઈ ટી જેટ, જેટ એટલે વિમાન. પછી શું છે, જીવડું છે. જીવડાને શું કહીશું, બગ કહીશું. તો બી યુ જી બગ, બગ એટલે જીવડું. તો જુઓ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે બી ખોટો અક્ષર લખીએ છીએ એ શેમાંથી આવે છે, તો એ ઈ આઈ ઓ યુ, બરાબર છે. આ 5 અક્ષરમાંથી જ આપણે અહીંયા જે કંઈ બી જવાબ લખ્યો એ તમે જોઈ શકો છો કે આ 5 અક્ષરમાંથી જ આવે છે. એટલે આપણે આ 5 અક્ષરમાંથી કોઈ પણ અક્ષર મૂકી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, બરાબર છે. પછી જુઓ શું છે, તો લાકડું છે. તો લાકડાને આપણે શું કહીશું, તો લાકડાને આપણે લોગ કહીશું. તો એલ ઓ જી લોગ, લોગ એટલે લાકડું. પછી એફ એ એન ફેન, ફેન એટલે પંખો. પછી પી આઈ જી પીગ, પીગ એટલે ડુક્કર, બરાબર છે. તો જુઓ એલ ઓ જી લોગ, લોગ એટલે લાકડું. એફ એન ફેન, ફેન એટલે પંખો. પી આઈ જી પીગ, પીગ એટલે ડુક્કર. તો જુઓ આ રીતના આપણે આ હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે. મેં તમને બતાવ્યું એ રીતના તમારે તેનું નામ લખી અને આ પ્રશ્ન તમારે લખવાનો છે. તો જુઓ પી એન પેન, સી એ પી કેપ, એસ યુ એન સન, સન એટલે સૂર્ય. પછી પી આઈ એન પિન, પિન એટલે ટાંકણી. પી ઓ ટી પોટ, પોટ એટલે માટલું. પછી એફ ઓ એક્સ ફોક્સ, ફોક્સ એટલે શિયાળ. ટી એ જી ટેગ, ટેગ એટલે લેબલ. પછી જે ઈ ટી જેટ, જેટ એટલે વિમાન. બી યુ જી બગ, બગ એટલે જીવડું. પછી એલ ઓ જી લોગ, લોગ એટલે લાકડું. એફ એન ફેન, ફેન એટલે પંખો. પછી પી આઈ જી પીગ, પીગ એટલે ડુક્કર. તો જુઓ આ તમારે નોટમાં લખવાનું છે. કેટલી વખત, તો 2 વખત. આ પ્રશ્ન 2 બ એ તમારે નોટમાં 2 વખત લખવાનો છે. એ તમારું હોમવર્ક છે.